નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ BA SEM 3 CC 304 હેલ્થ સાયકોલોજી, અને મિત્રો આ એનું ચોથો યુનિટ છે. ચોથા યુનિટનો મિત્રો આ ચોથો પ્રશ્ન છે. મિત્રો, આ પ્રશ્નમાં આપણે જોઈશું કે પીડાનું સ્વરૂપ સ્પષ્ટ કરો અને પીડાનું શારીરિક પાસું શું છે એના વિશે માહિતી મેળવીશું. જેની મિત્રો આપણે શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું. વિશ્વમાં એવો કોઈ પણ જીવ નહીં હોય કે જે રોગ પોતાના જે જેને પોતાના જીવનકાળ દરમિયાન પીડા કે દર્દનો અનુભવ ન કર્યો હોય. તેમાં માનવ જીવનમાં તો આવી પીડાઓ કે દર્દનો અનુભવ કરનાર વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળે છે. પીડા કે દર્દનો અનુભવ ન કરનાર વ્યક્તિઓ ભાગ્યે જોવા મળે છે. એટલે મિત્રો કે તમામ લોકો 99.99 એટલે કે 99.99% લોકો જે તકલીફો ભોગવી જ હોય છે. આપણે બાળપણથી તે મૃત્યુ સુધી અનેક પ્રકારની પીડા કે દર્દનો અનુભવ કરતા હોઈએ છીએ. પીડાની અસર શારીરિક અને માનસિક બંને પ્રકારની જોવા મળે છે. વ્યક્તિ જલ્દીમાં પીડાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. હવે મિત્રો, પીડાનું સ્વરૂપ શું છે એ જોઈએ તો દરેક વ્યક્તિ જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ પ્રકારની પીડાઓનો અનુભવ કરે છે. આપણા શરીરમાં વિવિધ કોષો પર જ્યારે દબાણ આવે, ત્વચા છોલાય, તેના પર ફોડકી થાય, આપણા સુવામાં ગરદન જકડાઈ જાય, ઠેસ લાગે, અકસ્માતમાં કયો વાગે, ખાવામાં ધ્યાન ના રાખીએ તો પેટમાં દુખાવો, અમુક ઉંમરે વાકે ગઠિયાના કારણે સાંધા જકડાઈ જવાથી બાળકોમાં રમતા રમતા પડી જાય ત્યારે વાગવાથી, ખેલાડીઓના રમતમાં સ્નાયુઓ ખેંચાઈ જવાથી પીડા થાય છે, માથાનો દુખાવો, વજન ઉપાડવાથી ઘણું બધું ચાલીને પગમાં પીડા થાય છે. આમ વિવિધ કારણોસર શારીરિક વિવિધ ભાગો કે આંતરિક ભાગોમાં ગડબડને લીધે વ્યક્તિ પીડાનો અનુભવ કરે છે. પીડાની કક્ષા સામાન્ય રીતે સામાન્યથી મોડીને તીવ્ર હોઈ શકે છે. કેટલીક પીડા સામાન્ય હોય છે તો કેટલીક પીડા લોકો અવગણે છે તો કેટલીક પીડા લોકો તો કેટલીક પીડા એવી હોય છે કે જેને લોકો સહન કરી શકતા નથી. એવા નિવારણ માટે તાત્કાલિક ઉપચાર કરવો પડે છે. પીડાનું માપન જોઈને કહી શકાતું નથી. વ્યક્તિના અહેવાલના આધારે વ્યક્તિને કેટલી પીડા થાય છે તે જાણી શકાય છે. પીડાને સહન કરવામાં વ્યક્તિગત ભિન્નતા જોવામાં આવે છે. કેટલાક લોકો તેમને નાનકડું ભૂમડું થાય તો પીડાથી રાટ રાટ કરી બેસે છે. ઇન્જેક્શનની સોયથી પીડા થશે તેમ માની ડૉક્ટરને કહે છે કે ઇન્જેક્શનને બદલે ગોળી આપો તો કેટલાક લોકો શરીર પર મોટો ઘા પડ્યો હોય, લોહી વહેતું હોય, છતાંય તેમના મોઢા પર પીડાનું કોઈ ચિહ્ન જોવા મળતું નથી. ઘણીવાર તો પીડા થાય છે તે વ્યક્તિને ખબર પડતી નથી. તેઓ કયો દુખે છે તે પણ તેમ જણાવે છે. ચોક્કસ રીતે શું થાય છે તેનું વર્ણન કરવા અશક્તિમાન હોય છે તેવું બાળકને પીડા થાય તો તેનું વર્ણન કરી શકતા નથી. તે રડે છે. તેના પરથી અનુમાન કરાય છે કે ક્યાંક તો તે ભૂખ્યો છે અથવા તો ક્યાંક પીડા થાય છે. જો તેને દૂધ કે ખોરાક આપવામાં આવે તો તેને લેવાનો ઇનકાર કરી જો તે રડવા મળે છે તો કોઈકને કોઈક પીડા છે. આમ તેમનું પીડાનું આપણે અનુમાન કરી તેની પીડા નિવારણ માટેના ઇલાજો કરવો પડે. પીડાની શારીરિક અને માનસિક બંને પ્રકારની અસરો જોવા મળે છે. પીડાને લીધે વ્યક્તિ શારીરિક અવસ્થા અનુભવે છે. સાથે સાથે પીડાને લીધે વ્યક્તિનું ધ્યાન સતત તે પીડા તરફ જાય છે, જેથી તે શિક્ષણ, વાંચન, મનોરંજન કે કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. વ્યક્તિના બાહ્ય વર્તન ઉપરથી આપણને ખબર પડી જાય છે કે તે કેવા પ્રકારની પીડા અનુભવે છે. પીડામાં વ્યક્તિ હુંહાકાર છે તો ઘણી તીવ્ર પીડામાં પુખ્ત વયની વ્યક્તિ પણ મોટેથી બૂમો પાડે છે કે રડે છે. આમ નિરીક્ષણ દ્વારા અથવા વ્યક્તિના બાહ્ય વર્તન દ્વારા વ્યક્તિને કેટલી પીડા થાય છે તે જાણી શકાય છે. વ્યક્તિના અસ્તિત્વ માટે પીડા જરૂરી છે. જો વ્યક્તિના અસ્તિત્વ માટે પીડા જરૂરી છે. જો શરીરને કોઈ અવયવ ખોટો પડી ગયો હોય
કે વ્યક્તિને લકવો થયો હોય તો તે તરત જ તે ભાગમાં કોઈ પીડા થતી નથી. પીડા એ શરીરના એ ભાગની જીવજંતુઓ અનુભવ કરાવે છે. પીડા એ આપણા કોષો માટે રક્ષણાત્મક પ્રવૃત્તિઓ છે, જેથી આપણને શરીરના કોષોમાં થયેલા ઈજા પ્રત્યેનું આપણું ધ્યાન દોરે છે અને આપણી પીડા નિવારણ માટે પ્રયાસો કરીએ છીએ. આમ પીડા એ પ્રેરણાત્મક વર્તન છે. પીડાને કારણે વ્યક્તિ પીડા નિવારણ માટેના પ્રયાસો કરે છે, તત્કાલિક ઘરેલું ઉપાયો અજમાવે છે, ડૉક્ટર પાસે જઈ પીડા નિવારણ કરીને જ જંપે છે. આ ઉપરાંત પીડા એ આવેગાત્મક પણ છે. પીડાથી વ્યક્તિ નિષેધક આવેગો અનુભવે છે, તે ગભરાય છે, રડે છે, ચીસો પાડે છે. પીડાને કારણે આળોટે છે. પીડાને કારણે વ્યક્તિ ખાતી નથી. પીડાને કારણે ઊંઘતી પણ નથી. પીડાનું સંવેદન ચામડી, આંતરિક અવયવો અને રુધિરાભિસરણ નલિકાઓ સાથે જોડાયેલા તંતુઓને લીધે ઉત્પન્ન થાય છે. દર્દી દ્રષ્ટિ અને ધ્વનિ સંવેદનની જેમ ચેતાતંતુઓ પથરાયેલા છે. મગજમાં પીડા માટેનું કેન્દ્ર આવેલું છે. તે મગજના પીડા કેન્દ્રમાં જો ઉદ્દીપન કરવામાં આવે તો વ્યક્તિ કે પ્રાણી તેનો અનુભવ કરે છે. સામાન્ય રીતે પીડા ત્રણ કારણોસર ઉદ્ભવે છે. માંસપેશીઓમાં ઈજા થવાથી, આગ કે અતિશય ગરમીને લીધે ત્વચામાં પીડા થાય. પછી છે શરીરના આંતરિક અંગોમાં કંઈ ગડબડ થવાથી. અમેરિકામાં લોકો જે વિવિધ પ્રકારની પીડાનો અનુભવ કરે છે તેમાં 15% વ્યક્તિઓ પીઠના દુખાવો, 20 મિલિયન વ્યક્તિઓ સંધિવાથી પીડાતા લોકોનો ઈલાજ કરાવે છે, 40 મિલિયન લોકો માથાના દુખાવાથી પીડાનો અનુભવ કરે છે. શરદી, માથાનો દુખાવો કે અન્ય પીડાઓને નિવારણની દવાઓ પાછળ ખર્ચવામાં આવે છે. વર્ષમાં દર વર્ષે કુલ ખર્ચ 7.7% ખર્ચ લોકો પીડાત્મક દવાઓ પાછળ અને ખર્ચમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે મિત્રો, 7.7 કરોડ ખર્ચ કરોડ સોરી 7.7% ખર્ચ લોકો પીડા શામક દવાઓ પાછળ કરે છે અને આ ખર્ચમાં વધારો થતો જાય છે. એટલે કે મિત્રો, જે આખા વિશ્વમાં 8% જે 7.7% ખર્ચ લોકો પીડા સહાયક દવાઓમાં પાછળ ખર્ચ કરે છે. તો એટલે કે હવે પીડા એ બીમારી અને ઈલાજ કે ઉપચાર માટે એક ગૂઢ બાબત છે. એક રીતે જોવા જઈએ તો પીડા એ પાયાની દ્રષ્ટિએ એક માનસિક અનુભવ છે. વ્યક્તિ પીડાનું અર્થઘટન કેવી રીતે કરશે, તેની સહનશક્તિ કેવી છે, તેના પર પીડા આધાર રાખે છે. નાનું બાળક ઘણીવાર પડી જાય, હાથમાં ચોલાય, લોહી નીકળે અને આપણે તરત જ તેની પાસે જઈએ, કહીએ છીએ અરે કંઈ નથી, જો કીડી મરી ગઈ તો પેલો પીડાનો અનુભવ કરશે નહીં અને રડશે નહીં. પણ જો આપણે કહીએ અરે કેટલું બધું વાગી ગયું, જો લોહી નીકળે છે, બેટા દુખતું તો નથી ને, તો બાળક પીડાનો અનુભવ કરશે અને રડશે. એ જ રીતે ઘરમાં કોઈ પણ ભાઈ બહેનને ધક્કો આપી અને વાગે તો પીડાથી રડે છે, માતા પિતાને ફરિયાદ કરે છે. પણ ઘણા રમતના મેદાનમાં તે પડી જાય, વાગે તો પણ ફરિયાદ કરતા નથી, રડતા નથી અને તરત જ રમતમાં જોડાઈ જાય છે. આમ પીડા એ મનોવૈજ્ઞાનિક અનુભવ છે. ત્યાર પછી મિત્રો જોઈએ કે પીડાના અનુભવ અંગે સૌ પ્રથમ અભ્યાસ બીચર નામના ડૉક્ટરે કરેલો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે તે લશ્કરમાં ડૉક્ટર તરીકે જોબ કરતો હતો. તેની પાસે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો આવતા હતા. આ ઘાયલ થયેલા સૈનિકો જ્યારે પીડા સહન કરી શકતા ન હતા ત્યારે તેમણે પીડા નિવારક મોર્ફિનની માંગણી કરી હતી. યુદ્ધ પૂરું થયા પછી બીચર બોસ્ટન પાછો ફર્યો અને બોસ્ટનમાં તેને પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારે તેઓ ઘણા દર્દીઓ ઓપરેશન કરાવવા આવ્યા ત્યારે તેમને થતી પીડાનું નિવારણ માટે 80% લોકોને પીડા સહન ન કરી શકે
ન કરી શકતા હોવાથી પેઇન કિલરની માંગણી કરી હતી. આમ આ અંગે અનુભવો દર્શાવે છે કે સૈનિકો અને સામાન્ય લોકો વચ્ચે પીડાના તફાવત જોઈ શકાય છે. સૈનિકો માટે પીડાનો અર્થ એ છે કે પીડા થાય તેથી તે જીવતા છે, અને તેમને ઈજાગ્રસ્ત હોતા હોતા ઘરે મોકલવામાં આવશે. જ્યારે સામાન્ય વ્યક્તિ એ પીડાને જીવન વ્યવહારમાં રોજિંદી જીવનમાં અવરોધરૂપ બાબતે છે તેમ તેમ માનવામાં આવે છે. આ રીતે વ્યક્તિ પીડાનું અર્થઘટન કઈ રીતે કરે તેના આધારે પીડાની અસરોનો અનુભવ થાય છે. પીડા કઈ પરિસ્થિતિમાં ઉત્પન્ન થઈ તે પણ મહત્વનું છે. ક્રિકેટ મેચમાં રમતા ખેલાડીના પગના સ્નાયુઓ ખેંચાઈ જવાથી તે ચાલી શકતો નથી તેવી સ્થિતિમાં તે બેટિંગ કરે છે ત્યારે પોતાની પીડાને ભૂલી રનર બોલાવીને પણ રમતમાં ચાલુ રહે છે અને શાનદાર ફટકાબાજી કરે છે. ઘણીવાર શારીરિક પીડા કરતાં માનસિક પીડા વ્યક્તિને વધારે પીડાજનક લાગે છે. તેથી જ તો કહેવામાં આવે છે કે પીડા વ્યક્તિ કઈ રીતે લે છે તેના પર પીડાનો આધાર છે. શેઠને નાનકડી ફોડકી થાય તો રાડારાડ કરે, ગરીબ ઉઘાડા પગે ચાલે, કટા વાગે પણ મોંમાંથી ઉફ પણ કાઢતો નથી. પીડાની બાબતમાં સંસ્કૃતિ, સ્ત્રી પુરુષ, જાતિગત પ્રદેશગત ભેદભાવો જોવામાં આવે છે. સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે પીડાને સહન કરે છે. તેથી જો કોઈ છોકરી પીડાથી રડે તો કહેવામાં આવે છે કે શું છોકરીની જેમ રડવા બેસો છે. અમુક લોકો ઘરમાં પણ સ્લીપર પહેરી ફરે છે. બહાર તો ભાગ્યે જ ઉઘાડા પગે, તો કેટલાક લોકો ગમે તેવી પરિસ્થિતિમાં ખુલ્લા પગે પણ ફરે છે. શહેર કરતાં ગામડા ના લોકો પીડાથી બાબતનું વધારે સહનશીલ હોય છે. અમુક પ્રજા પણ ખૂબ જ પીડા સહન કરનાર હોય છે, જેમ કે પઠાણ, ગુરખા, નેપાળી, ગુજરાતી પ્રજા કરતાં બીજી પ્રજા વધારે પીડા સહન કરનાર હોય છે. તેથી જ લશ્કરમાં ગુજરાતીઓનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. શારીરિક શ્રમમાં બિહારીઓ કોઈ પણ બાબતમાં પાછા પડતા નથી. તેથી જ તો ટેલિફોન ખાતામાં લાઇનમેનો મોટાભાગના બિહારીઓ છે. આ પીડામાં વ્યક્તિગત બાબતોનો ભોગ ભજવે છે. આમ પીડામાં વ્યક્તિગત બાબતોનો ભાગ ભજવે છે. તો મિત્રો, તમે જોયું કે પીડા એટલે કે જે તકલીફ આપણા શરીરમાં ઉદ્ભવે છે, મિત્રો, આ એની વ્યાખ્યા છે કે વ્યક્તિમાં અસહ્ય પીડાને લીધે ચિંતા અને ખિન્નતા આવેગાત્મક અનુભવાય છે, અનુભવ જોવામાં આવે છે. સેલી ઈ ટેલર દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. તો મિત્રો, તમે જોયું કે પીડાનું સ્વરૂપ શું છે, પીડા કેવા પ્રકારની હોઈ શકે છે અને પીડાના પાસા શું છે. મિત્રો, હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.